विश्व की सौथी ऊंची प्रतिमा स्टेच्यू ऑफ यूनिटी ए प्रवासीओ माटे सौथी मोटू आकर्षण नु केन्द्र बन्यु छे, परंतु गुजरात अने देश में कोरोना वकरी रह्यो छे त्यारे प्रवासियों की संख्या में घटाड़ो जोवा मळी रह्यो छे। हाल में 25 થી 30 હજાર प्रवासियों की सामे मांड 4 થી 5 હજાર प्रवासी आवी रह्या छे। जोके प्रवासियों में घटाड़ो छता पण एसओयू सत्तामंडल द्वारा मास्क, सेनेटाइजर, सोशियल डिस्टन्स सहित तकेदारी पगला भरवामां आवी रह्या छे। स्टेच्यू ऑफ यूनिटी जोवाना ताल अने नवा वर्ष की उजवणी करवा माटे 1.5 લાખ करता वधु प्रवासीओ आव्या हता, परंतु हवे दिन प्रतिदिन कोरोना केस वधता लोको घरनी बहार ओछा फरवा माटे जाय छे, जेना कारणे स्टेच्यू ऑफ यूनिटी पर प्रवासीओनी संख्यामां घटाडो थयेलो जोवा मळी रह्यो छे। तो हवे आफ्टर ज्यारे कोरोनानो संक्रमण वध्यु छे अने अमे पण प्रवासीओने आग्रह राखीए छीए के तेओ प्रोपर प्रिकॉशन साथे आवे, अमे स्टेच्यूनी सामे ज एक कोरोना हेल्प डेस्क कर्युं छे, त्यां आगळ कोईने पण पोते रसी लेवी होय, कोईने टेस्टिंग करावुं होय ते पण अमे त्यां शुरू कर्युं छे। अने आ तमाम प्रिकॉशन साथे ज्यारे लोको अंदर आवे छे अने आपना मीडियामां पण ज्यारे आ वस्तु वास्तविक रीते रजू थयुं छे कि कोरोनाने कारणे આજે શું પરિસ્થિતિ છે, તો લોકો પોતાની રીતે ઓછી સંખ્યામાં અત્યારે આવી રહ્યા છે અને ઓફકોર્સ સંખ્યામાં અત્યારે ઘટાડો થયો છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે એ 100% છે, પરંતુ હાલમાં આપ જોઈ રહ્યા છો કે કોરોના ને વધતા કોરોનાને કારણે હાલમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। આમ કહી શકાય કે નાતાલ અને 31st ના જે મિડ ટર્મનો વેકેશન હતા તે ટાઈમમાં લગભગ 1.5 લાખથી વધારે પ્રવાસીઓ નોંધાયા હતા, ત્યારે હાલમાં જે માત્ર લગભગ 4 થી 5 હજાર પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે। હજુ પણ આમ કહી શકાય કે વિવિંગ ગેલેરીની જે આજની છે તે લગભગ 100 થી વધારે ની ખાલી છે, ત્યારે આપણી સાથે પ્રવાસીઓ છે કે એમને પૂછીએ કે તમને કોરોના ના હાલમાં જે પ્રવાસીનું છે એમાં ઘટાડો થઈ રહ્યો છે, આપને ફરવાની મજા આવે છે, એનું કેવું પ્રિકોશન છે? મેં મુંબઈથી આવી છું, અહીંનું મેં પહેલી વાર આવી છું અહીંયા, એન્ડ અહીંયા થોડી ઘણી પબ્લિક તો છે બીકોઝ આજે સન્ડે છે એ બદલ, એન્ડ અહીંયા પ્રિકોશન્સ માટે તો અહીંયા માસ્ક પણ પહેરાવેલા છે બધાને કમ્પલસરી છે, એન્ડ પ્લસ અહીંયા સેનિટાઈઝર્સના સ્ટેન્ડ પર મૂકેલા છે, પ્લસ અહીંયા થોડી ઘણી પબ્લિક છે, આજે સન્ડે છે એટલે, એન્ડ વધારે પબ્લિકમાં જોવાની મજા પણ ના આવે એટલી એટલી પબ્લિક વધારે આજે જે છે એ મતલબ આજે સારું લાગી રહ્યું છે આજે ફરવા માટે। તો કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો જે લોકો માસ્ક નથી પહેરતા અને વગર માસ્ક ફરી રહ્યા છે એ લોકોને શું મેસેજ આપશો? જે માસ્ક નથી પહેરી રહ્યા એ લોકોને તો લાઈક એવું કહેવામાં આવે કે યાર તમે માસ્ક પહેરો, એન્ડ પ્લીઝ લાઈક શું કહેવાય, જે માસ્ક નથી પહેરતા એ લોકોને એ લોકોના પાસેથી ફાઇન વસૂલ કરો, બીજું તો શું કરાઈ શકે છે આપણે। પ્રવાસીનું બી કહેવું છે કે કોરોના જ્યારે સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એને પ્રિકોશન રાખવું જરૂર છે, માસ્ક પહેરવું જરૂર છે, સોશિયલ ડિસ્ટન્સની જરૂર છે, પરંતુ હાલમાં તો આમ ચોક્કસ કહી શકાય કે વધતા કોરોનાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યા ઘટાડો નોંધાઈ રહ્યો છે। પ્રવીણ પટવારી, વીટીવી ન્યૂઝ, નર્મદા।